धोरण 11 विद्यार्थी चेप्टर नंबर 2 में आज हूँ तमने दळनु मापन अने त्यार बाद समयनु मापन आ बे प्रकारना पॉइंट समझावीश तमने। दळ पदार्थमां रहेला द्रव्यना जथ्थाने दळ कहेवाय। द्रव्यनो जे जथ्थो होय ने एने दळ कहेवाय। द्रव्यनो जथ्थो अणु परमाणु भेगा थाय अने आ द्रव्यनो जथ्थो एटले दळ एटले द्रव्यमान। आ द्रव्यमान सामान्य परिस्थिति में न बदलाय। दबाण तापमान एन प्रमाण मानो कि दबाण में वधारो थाय तापमान में फेरफार थाय तो दळ नहीं बदलात। एक पदार्थ नु दळ 5 किलोग्राम छे तमे पानी में लई जाओ ऊंडाई सुधी तो ये दळ 5। एने चंद्र पर लई जाओ तो एनु दळ 5 किलोग्राम। एना पर दबाण वधारो तापमान में फेरफार करो दळ न बदलाय। सामान्य संजोगों हो तो दळ बदलातु नथी। दबाण तापमान फेरफार साथ दळ हमेशा अचल रहे। हाँ कोई पदार्थ बहु मोटा वेगी गति करतो होय मानो के प्रकाशना झड़पनी नजीक तो एवा संजोगों की अंदर आइंस्टाइननी थियरी अनुसार दळ बदलाई सके पर सामान्य परिस्थिति में दळ केवू अचल। दळ बदलातु नथी दबाण तापमान साथ दळ अचल। आ दळनो SI एकम किलोग्राम जे SI पद्धति छे ने एमां दळनो एकम कयो किलोग्राम। ज्यारे वैज्ञानिक कोई किलोग्राम बनाव्यो जे व्यवहारमां दळ वपराय ने एना परथी किलोग्राम एक्झेक्ट दळ नक्की थयुं अने एनुं जे मॉडल लीधुं सौ प्रथम એ અત્યારે ક્યાં છે તો ફ્રાન્સ જોડે પેરિસ ખાતે સર્વે ટાઉન પ્લેસ ત્યાં એક તોલમાપ કેન્દ્ર છે આંતરરાષ્ટ્રીય તોલમાપ કેન્દ્ર। આ આંતરરાષ્ટ્રીય તોલમાપ કેન્દ્ર પર આ જે પહેલો જે નમૂનો લીધો ને કિલોગ્રામનો એ મૂકેલો છે જે આંતરરાષ્ટ્રીય તોલમાપ કેન્દ્ર છે એને BIPM કહેવાય આંતરરાષ્ટ્રીય તોલમાપ કેન્દ્ર। અને ત્યારબાદ એના આવ્યો બીજા નમૂના બનાવીને એ બધા દુનિયાના બધા દેશને આપી દીધા અને આ જે આવ્યો નમૂના બનાવ્યા ને એ ભારતમાં ક્યાં છે NPL ખાતે। NPL એટલે નેશનલ ફિઝિક્સ લેબોરેટરી। આ NPL ખાતે કિલોગ્રામ જેનો ઉપયોગ થયો આ મેઇન નમૂનો અહીંયા છે અને એના જે પ્રતિ નમૂના બનાવ્યા એ નમૂના NPL ખાતે ભારતની અંદર જે મ્યુઝિયમ છે ત્યાં મૂકવામાં આવ્યો છે। આ કિલોગ્રામ એકમ વ્યવહારમાં ચાલે પણ અણુ પરમાણુનું દળ હોય તો કિલોગ્રામ એકમ બહુ મોટો છે તેથી અણુ પરમાણુનું દળ માપવા માટે ખૂબ નાનું એકમ આવે અને આ નાના એકમને કહેવાય યુનિફાઈડ એટોમિક માસ યુનિટ। યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એને AMU કહેવાય યુનિફાઈડ એટોમિક માસ યુનિટ અને આ AMU ની ડેફિનેશન ઘણી વખત આની જગ્યાએ 1U પણ ખાલી એકલો U પણ લખાય અને AMU ની વ્યાખ્યા આ રીતે છે એક AMU કોને કહેવાય तो कार्बन परमाणु होय सामान्य अवस्था परमाणु थे इलेक्ट्रॉन साथे अने आ जे कार्बन परमाणु छे 6C12 आ परमाणु नु जे दळ होय आ छे ने परमाणु क्रमांक कहेवाय अने आने परमाणु दळांक कहेवाय। प्रोटोन वत्ता न्यूट्रॉन नी संख्या आ प्रोटोन नी संख्या आ जे परमाणु छे एनु दळ छे एनो 12मो भाग करीए ने आपणे तो एने 1AMU कहेवाय। 1AMU एटले शू इलेक्ट्रॉन सहित 6C12 परमाणुना दळनो 12मो भाग कार्बननो जे आ समस्थानिक छे अने एनो जे दळ दळ होय परमाणुनो एनो 12मो भाग एने 1AMU कहेवाय। 1AMU बराबर 1.66 10^-27 किलोग्राम। જો ગ્રામમાં પૂછાય ને તો આમાંથી 3 કાઢી નાખવાના મતલબ 10^-24 કરો
तो ग्राम में आए। तो एक एमयू दल बराबर 1.66 10 माइनस 27 घात किलोग्राम। क्यारेक तमने एम पूछे कि 1 किलोग्राम बराबर कितना एमयू, तो आ रीते पद मूकवानुं 1.66 10 माइनस 27 घात किलोग्राम बराबर 1 एमयू। तो 1 किलोग्राम बराबर कितना, तो आ पद क्या जवानुं, छेद में जवानुं। ए रीते आपणे 83 मूकवानी। आ जे अणु परमाणु दळ छे એ દળ માપતું સાધન છે માસ સ્પેક્ટ્રોમીટર। આ જે સાધન માસ સ્પેક્ટ્રોગ્રાફ કહેવાય છે, અને આ સાધન દ્વારા અણુ પરમાણુનું દળ કેટલું એ માપી શકાય। આ સાધન કેવું છે, આ સાધન કેવું હોય, તો તમારા કોર્સમાં તો 2-3 શબ્દ લખેલા છે, પણ આ સાધન આ રીતે રચના હોય કે આ રીતે જે આયનો ઉત્પન્ન થાય ને એ પ્રકારનું એક ફિલ્ટ ફિલામેન્ટ છે, અહીંથી આયન ઉત્પન્ન થાય છે। અહીંયા આ રીતે 2 પ્લેટો હોય, આ બંને પ્લેટ ઉપર વિદ્યુત ક્ષેત્ર એપ્લાય હોય, આ પ્લસ અને માઇનસ એટલે વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અને બીજું ચુંબકીય ક્ષેત્ર પણ અહીંયા લાગુ પાડેલું હોય, તો વિદ્યુત ક્ષેત્રનું જે અહીંથી જે આયન ઉત્પન્ન થાય ને આમાંથી પસાર થાય, તો વિદ્યુત ક્ષેત્ર અનુસાર એ આયન પર લાગતું બળ આ સૂત્ર અનુસાર, ભલે તમારા કોર્સમાં હજુ નથી, પણ વિદ્યુત ક્ષેત્ર આ સૂત્ર અનુસાર વીજભાર પર બળ લગાડે, અને ચુંબકીય ક્ષેત્ર વીજભાર ઉપર આ સૂત્ર અનુસાર બળ લગાડે, QVB1 કહી દઉં, ચુંબકીય ક્ષેત્ર B1, વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ, ચુંબકીય ક્ષેત્ર દ્વારા લાગતું બળ, બંને બળ સરખા હોય એ પ્રકારની સ્થિતિ હોય। આમાંથી વીને સૂત્ર કરતા બનાવો, તો વી બરાબર થાય E/B1। અહીંયા આપણે કિંમત મૂકીએ ને તો વેગ આપણને પ્રાપ્ત થઈ જાય। આ જે આયનની કિરણાવલી છે અહીંયા જશે, અહીંયા છે ડી આકારનો આમ ભાગ હોય, અને અહીંયા છે ને ફોટોગ્રાફિક પ્લેટ હોય। આ ફોટોગ્રાફિક પ્લેટ એટલે શું, કોઈ અજાણ્યા કિરણ એની સાથે અથડાય ને તો એનો ગતિપથ અંકિત થતો હોય, અહીંયા ચુંબકીય ક્ષેત્ર હોય, આ ચોકડી કરીને ચુંબકીય ક્ષેત્ર કહેવાય। જ્યારે વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય ત્યારે આ રીતે વર્તુળમય ગતિ કરે, અને વર્તુળમય ગતિ કરે ને એટલે કેન્દ્રગામી બળ હોય, આગળ જતા કેન્દ્રગામી બળનું સૂત્ર MV² / R આવશે, બરાબર કેન્દ્રગામી બળ કોણ આપે, તો ચુંબકીય ક્ષેત્ર આપે QVB। આમાંથી તમે એક V કેન્સલ થઈ ગયું, R ને સૂત્ર કરતા બનાવો તો R બરાબર શું થવાનું, R બરાબર વિચારી જો, અહીંયા સ્ટેપ આપણે લખી દઈએ તો R બરાબર શું થાય, તો R બરાબર MV/Q B(2). હવે V ની કિંમત અહીંયાથી આપણને પ્રાપ્ત થાય, હવે આના પરથી કહી શકીએ કે R ચલે છે M। એટલે તમારા કોર્સમાં એટલી જ વાત સમજાવી છે કે આ પ્રકારનું સાધન વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, આ રીતે કેન્દ્રગામી બળ અને ત્રિજ્યા એ દળના સમપ્રમાણમાં, તો આ માસ સ્પેક્ટ્રોગ્રાફ કહેવાય। અહીં જ્યારે વીજભારિત કણો અથડાય ને ફોટોગ્રાફિક પ્લેટ સાથે તો એ લાઈન ઉત્પન્ન થાય, એક રેખા, એને સ્પેક્ટ્રા કહેવાય, સ્પેક્ટ્રાગ્રાફ। એટલા માટે આ સાધનનું નામ એ માસ સ્પેક્ટ્રોગ્રાફ, અને અહીંયા જો બીજું કિરણ હોય તો એનો ગતિપથ આવો હોય, એ રીતે અહીંયા અંકિત થાય। આ રીતે આર ચલે છે એમ, જેમ દળ વધુ એમ વર્તુળાકાર ભાગની ત્રિજ્યા પણ કેવી વધુ। ફરી વાત સમજી લો, દ્રવ્યના જથ્થાને દળ કહેવાય, દ્રવ્યમાન, આ દ્રવ્યમાન સામાન્ય પરિસ્થિતિમાં બદલાય નહીં, દબાણ તાપમાન સાથે એમાં ફેરફાર ન થાય। દ્રવ્યમાનનો SI પદ્ધતિમાં એકમ કયો, કિલોગ્રામ। આંતરરાષ્ટ્રીય તોલમાપ કેન્દ્ર પાસે આ કિલોગ્રામ જ્યારે નક્કી થયો તો એનો નમૂનો ત્યાં મૂકેલો છે, અને આવો બીજો આબેહૂબ નમૂના દુનિયાના બધા દેશને આપ્યા છે, એમાંથી ભારતમાં NPL ખાતે આ નમૂનો રાખેલો છે। કિલોગ્રામ એકમ બહુ મોટો, તેથી અણુ પરમાણુના દળ માટે બહુ નાનો એકમ આવ્યો, યુનિફાઈડ એટોમિક માસ યુનિટ।
यूनिफाइड एटॉमिक मास यूनिट कोने कहेवाय तो इलेक्ट्रॉन सहित कार्बन होय C12 होय एनु जे दळ होय एनो 12मो भाग 1.66 10^-27 घात किलोग्राम अणु परमाणु नु दळ मापतु साधन कयुं मास स्पेक्ट्रोग्राफ अहींथी आयन उत्पन्न थाय अहींया विद्युत क्षेत्र ने चुंबकीय क्षेत्र सरखा होय तेथी अहींया आपणे वेग मळे V ने सूत्र करता बनावो Q तो उड़ी जाय आ वीजभारित कण अहींया आवे અને વર્તુળાકાર માર્ગે ગતિ કરે ચુંબકીય ક્ષેત્ર છે તેથી વર્તુળ તેથી કેન્દ્રગામી બળ ચુંબકીય બળ આના પરથી તમે કહી શકો કે આર ચલે છે એમ આમ વર્તુળાકાર માર્ગ પ્રમાણે કોઈ ગ્રહ હોય કે તારા હોય તો એનું દળ નક્કી કરવા માટે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ છે જે તમે નવમામાં ભણેલા છો નિયમ કેવો F બરાબર શું લખાય કેપિટલ જી એમ એમી અપોન આર સ્કેર દળ ગુરુત્વાકર્ષી બળ કોના સમપ્રમાણમાં દળના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યાસ પ્રમાણમાં તો આ ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એ પરથી અને કેપ્લરના નિયમ પરથી ગ્રહ એનું દળ માપી શકાય આપણા ભૌતિક વિજ્ઞાનમાં સૌથી નાનામાં નાનું દળ આટલું છે 10^-30 ઘાત કિલોગ્રામ આ કોનું દળ ઇલેક્ટ્રોન અંથી 10^55 ઘાત કિલોગ્રામ દળ આ અવલોકિત વિશ્વનું દળ એટલે ભૌતિક વિજ્ઞાનમાં આટલા નાના દળથી શરૂ કરી આટલા મોટા દળ સાથે આપણે કામ લેવાનું છે આ ઇલેક્ટ્રોનનું દળ આ અવલોકિત વિશ્વનું જે બ્રહ્માંડ આપણે ખબર છે જોઈ વિચારી શકીએ છીએ એનું દળ છે 10^-30 થી 10^55 ઘાત કિલોગ્રામ બીજી થિયરી આપણી સમયનું માપન અત્યારે આપણે જે ઘડિયાળ જોઈએ છે એ વર્ષો પહેલા એવી કોઈ ઘડિયાળ નથી કે જે આપણે ઘડિયાળ દ્વારા ટાઈમ માપે કલાક મિનિટ સેકન્ડ એવું નતું એ જમાનાની અંદર સૌ પ્રથમ સૌર ઘડિયાળ આવે એટલે આવી ઘડિયાળ હતી સૂર્યનો આ રીતે પડછાયો પડે અને એક ઝટ સૂર્ય ઉપર હોય ને તો પડછાયો ન હોય તો આ રીતે સૌર પડછાયા પરથી સમયનો અંદાજ મેળવતો અત્યારે પણ ભારતમાં જયપુર ખાતે આ પ્રકારની સૌર ઘડિયાળ છે એ સૂર્યના પડછાયા દ્વારા આપણે સમયની માપણી થાય એ પ્રમાણે ચીનના લોકો આ પ્રકારની કેન્ડલનો ઉપયોગ કરતા સમય માપવા માટે કેન્ડલ આ રીતે સળગાવે ધીમે ધીમે અહીંયા ટાઈમ લખેલું હોય અને એ પ્રમાણે સમય કેટલો થયો એવો અંદાજ મેળવતા ગ્રીસના લોકો આ પ્રકારના કાચના ક્લોક રાખતા અને એ રેતી જે વસ્તુ ભરેલી હોય અને વન અવર આ ભાગમાંથી છે ને રેતીવાળો ભાગ આમાં આવે અને સમય થાય એક કલાક પછી એને ઉલટાવી દેવામાં આવે આ રીતે સમયની ગણતરી ગ્રીસ પ્રજા કરતી ત્યારબાદ ગેલિલિયો આવ્યો અને આ રીતે પેન્ડ્યુલમ 1580ની અંદર એને વિચારી આ ઉપરાંત એ જમાનામાં સૂર્ય ઉગે બીજા દિવસે ઉગે એ પ્રમાણે 24 કલાક નક્કી થયા હવે વૈજ્ઞાનિક વિચાર કર્યો કે આ 24 કલાકવાળી વાત તો બહુ મોટો એકમ છે તો એના ભાગ પાડ પડશે નાના એકમની જરૂરિયાત પડશે તો 24ને 2 વડે ભાગી શકાય 3, 4, 6 એટલા માટે એમને કલાકની વાત આવી કે 24 કલાક હોય તો 1 કલાકમાં 60 મિનિટ નક્કી થઈ હવે મિનિટ કરતાં પણ નાનો એકમ વિચારવામાં આવ્યો સેકન્ડ એટલા માટે 1 સેકન્ડ એટલે 1 મિનિટ બરાબર 60 સેકન્ડની વાત આવી એનાથી નાના એકમો પણ વિચારાય એ જમાનાની અંદર સેકન્ડ કેવી રીતે મેજર થાય એવું કોઈક ચોક્કસ કેલ્ક્યુલેશન હતું પણ ધીમે ધીમે વૈજ્ઞાનિકોને ખબર પડી કે સેકન્ડ જેટલો સમયનો ગાળો પણ મહત્વનો છે કોઈ પ્રેક્ટિકલ હોય અને રાસાયણિક પ્રક્રિયા થતી હોય અથવા કોઈ વસ્તુને અવકાશમાં મોકલવી હોય ત્યારે સમયની નાની બાબતોની પણ ગણતરી કરવી પડે તેથી સેકન્ડ નક્કી કરવા માટે સિમ્પલ પેન્ડ્યુલમવાળી વાત આવી કે સાદું લોલક હોય એક છેડેથી બીજા છેડે જાય ત્યારે સમય 1 સેકન્ડ કહેવાય આવી રજૂઆત થઈ પણ પ્રશ્ન થયો કે આ SI પદ્ધતિ જ્યારે આવી ત્યારે વિજ્ઞાન વિચાર કર્યો કે એકમનો ઉપયોગ આપણે ફક્ત પૃથ્વી માટે કરીએ છીએ કે આપણા દેશો માટે કરીએ છીએ એવું નથી આ એકમ આખા બ્રહ્માંડમાં દરેક જગ્યાએ સચવાવો જોઈએ એનું મૂલ્ય ન બદલાવવું જોઈએ
એટલા માટે એની વ્યાખ્યા પણ એવી ચોક્કસ બનાવવી જોઈએ કે આપણે એક સેકન્ડ કહીએ તો બ્રહ્માંડમાં એ સમયનો ગાળો કોઈ પણ સ્થાને જાઓ તો એક સેકન્ડ તરીકે લેવાય. આવી ચોકસાઈ ક્યાં હોય? તો વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું સીઝિયમ 133માં. કોઈ પણ પરમાણુ હોય ને એમાં ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય, પાછો ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં આવે અને વિકિરણ ઉત્સર્જિત કરે. આ સંવેદિતા સીઝિયમ 133માં સૌથી વધુ હોય છે. તો આ સીઝિયમ 133નો પરમાણુ છે, માની લો આને કક્ષા છે અને ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં ગયો, ફરીથી ધરા અવસ્થામાં આવ્યો અને જે વિકિરણ ઉત્પન્ન થયું એની આવૃત્તિ, આ વાત એકદમ ચોક્કસ હોય. આ જે વિકિરણ ઉત્પન્ન થાય ને એની આવૃત્તિ 10^13 ભાગમાં 1ની ચોકસાઈ જેટલી હોય. આનો અર્થ એવો થાય કે 1.4 મિલિયન વર્ષ પછી 1 સેકન્ડ જેટલો આમાં ફેરફાર આવી શકે. અહીંયા આવૃત્તિ ઉત્પન્ન થાય છે જેમ 133, એનો સમસ્થાનિક 137 પણ છે. આ સૌથી વધારે ચોક્કસ છે. તેથી સીઝિયમ 133 પરથી સેકન્ડની એક્ઝેક્ટ વ્યાખ્યા બનાવવી કે સીઝિયમ 133નો પરમાણુ હોય એમાં ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય, ફરીથી ધરા અવસ્થામાં આવે અને 91,692,770 દોલનો થાય ત્યારે લાગતા સમયને 1 સેકન્ડ તરીકે ઓળખાય. આવી ચોક્કસ વ્યાખ્યા 91,692,770 દોલન માટેનો આ સમય એકદમ ચોક્કસ હોય અને આટલી બધી ચોકસાઈથી મપાય છે. આ જે સીઝિયમ દ્વારા જે એટોમિક ક્લોક બનાવવામાં આવે એનો ક્યાં ઉપયોગ થાય? તો GPSમાં, જે ગૂગલ મેપ કહેવાય, એ સેટેલાઇટ દ્વારા કેન્દ્રિત હોય, એ લોકેશન બતાવે આપણે ક્યાં છે અથવા ક્યાં જવું હોય તો રોડ મેપ બતાવે અને ત્યાં એ સેટેલાઇટની અંદર આ એટોમિક ક્લોકનો ઉપયોગ થાય. ભારત પણ આ પ્રકારની એટોમિક ક્લોક બનાવે છે. તો ભારતને એટોમિક ક્લોક બનાવવાની કેમ જરૂર પડી? તો ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું, કારગિલ યુદ્ધ, ત્યારે આ ભારતે GPS સેવા માંગી અમેરિકા પાસે, ગૂગલ પાસે, અને આ ગૂગલે ભારતની ઇન્ડિયન આર્મીને આ પ્રકારની સેવા આપવાની ના પાડી દીધી. તેથી જે પાકિસ્તાનના આતંકવાદીનું ચોક્કસ લોકેશન કયું છે એ નક્કી કરવામાં આમાં મિલિટરીને બહુ અઘરું પડ્યું અને ત્યારે ભારતે નક્કી કર્યું કે આપણે પણ આ પ્રકારની GPS સેવા ઉપલબ્ધ કરીશું. અને ભારતે નાવિક સેવા ઉપર બનાવી, નાવિક નેવિગેશન સેવા છે, IRNSS પણ કહેવાય. ભારતે આના માટે 7 સેટેલાઇટ છોડ્યા, IRNSS 1A 1B, એ રીતે 7 સેટેલાઇટ, અને 3 સેટેલાઇટ મુખ્ય હોય એ કોઈ પણ પદાર્થનું એક્ઝેક્ટ લોકેશન ફાઇન્ડ કરે. એટલે ભવિષ્યની અંદર આ જે નાવિક સેવા છે એના દ્વારા જ ગૂગલ મેપ, એટલે ગૂગલ સેવાનો આપણે ઉપયોગ બંધ કરીશું. જો કે આપણા ફોન એન્ડ્રોઈડ છે, એટલે જે મિલિટરી છે એ આ નાવિક સેવાનો ઉપયોગ કરી એક્ઝેક્ટ લોકેશન શું છે એ બધું નક્કી કરશે. તો આ નેવિગેશનવાળી સેવા છે અને ભારતે જે નાવિક સેવા બનાવીને એમાં રુબિડિયમ ક્લોકનો ઉપયોગ કર્યો, એમાં પણ ચોકસાઈ છે. રુબિડિયમની ચોકસાઈ સીઝિયમ કરતાં થોડીક ઓછી હોય છે, પણ આ રુબિડિયમ ક્લોકનો ઉપયોગ કરી અને સેટેલાઇટની અંદર રાખી અને નાવિક સેવા, ભારતીય નેવિગેશન સેવા ઉપલબ્ધ કરેલી છે. આ રીતે સીઝિયમ ક્લોક, રુબિડિયમ ક્લોક અને નાવિક સેવા, જ્યાં એટોમિક ક્લોકનો ઉપયોગ થાય ખૂબ ચોકસાઈથી,